નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તે સાંદિપની વિદ્યાલય સ્ટારબેસ દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે ધોરણ 10નો ગણિત વિષયનો આપણે પહેલો લેક્ચર લઈ રહ્યા છીએ. આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ, કે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે પોલીનોમિયલ, તેનો આપણે અભ્યાસ કરીશું. આ ચેપ્ટર તમે ધોરણ 9માં ભણી ચૂક્યા છો, તે જ ચેપ્ટર છે, તેમાં કોઈ જ ફેર કર્યો નથી, થોડુંક એનાથી એડવાન્સ આવે છે, પરંતુ માર્ક્સ કવર કરવા માટે ખૂબ જ સહેલું ચેપ્ટર છે. બોર્ડમાં આ જે બીજું ચેપ્ટર છે બહુપદીઓ, તે 6 માર્ક્સમાં પૂછાય છે. કેટલા માર્ક્સમાં? 6 માર્ક્સમાં પૂછાતું હોય છે, કે જેમાં 6 માર્ક્સમાંથી 3 દાખલાઓ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે, કે જેમાં 1 માર્ક્સનો 1 હોય છે, 2 માર્ક્સનો 1 હોય છે, અને 1 3 માર્ક્સનો હોય છે. બરોબર, 3 દાખલા હોય છે, 1 1 માર્ક્સનો, 1 2 માર્ક્સનો, અને 1 3 માર્ક્સનો. બહુ સહેલું ચેપ્ટર છે, 9મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ તેવું જ ચેપ્ટર છે. થોડોક એમાં સુધારો વધારો છે, પણ આજનું જે લેક્ચર છે આપણે 9મા ધોરણમાં ભણ્યા છે તે જ બધું શીખવાનું છે. બરોબર છે, તો જોઈએ. તો પહેલા તો વાત કરીએ કે બહુપદી એટલે શું. બરોબર, તો બહુપદી એટલે શું, કે જેમાં ચલ પદ અચલ પદ આવું બધું આવે ને બહુપદી કહેવાય. તો તમે એમ થાય સાહેબ એ શું બોલી, ચલ પદ ને અચલ પદ? તો જોઈએ, તો પહેલા તો બહુપદીના આપણે પ્રકાર જોઈએ. શેના આધારે? પદના આધારે પ્રકાર. પદના આધારે પ્રકાર. ઓકે, ચાલો. તો પદના આધારે આપણે પ્રકાર જોવા છે. તો એમાં એક પદ હોય તો એને એક પદી કહેવાય. બહુ સિમ્પલ છે. શું કહેવાય? એક પદી. બીજું આવે દ્વિપદી, ત્રીજું આવે ત્રિપદી. તમને એમ થાય સાહેબ શું બોલો છો તમે, એક પદી, દ્વિપદી, ત્રિપદી? બરોબર, તો જો, તો કે જેમાં એક જ પદ આવેલું હોય, જેમ કે હું એમ કહું એક્સ ખાલી 5, 6, એક્સ ની ઘન, વાય નો વર્ગ, આ બધા એક જ પદ છે, જો છે ને, એક જ, એને કહેવાય એક પદી. હવે વાત આવે દ્વિપદી, તો કે જેમાં બે પદો આવેલા હોય, જો એક્સ વત્તા 5, વાય ઓછા 3, એક્સ નો સ્ક્વેર વત્તા 4, વાય નો ઘન વત્તા 3. ચાલો, આ બધામાં જો કેટલા પદ છે, બે બે પદ છે, તેને કહેવાય દ્વિપદી. બરોબર છે. હવે વાત આવે ત્રિપદીની, તો ત્રિપદીમાં 3 પદો આવે, એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા 2 ઉદાહરણ તરીકે, અથવા તો વાય નો ઘન વત્તા વાય નો વર્ગ વત્તા વાય, અથવા 8x² - x - 1. ચાલો, આ બધામાં કેટલા પદો આવેલા છે? તો તમે કહેશો સાહેબ બધામાં 3 પદો આવેલા છે, એક પદ, બીજું પદ, ત્રીજું પદ. અહીંયા 2 પદ હતા, 1 અને 2, અહીંયા 1 જ હતું, તો છે ને બધું. બરાબર, હવે આમાં ચલ પદ અને અચલ પદ આવે, તો તમને એમ થાય સાહેબ ચલ પદ કોને કહેવાય, અચલ પદ કોને કહેવાય? બરાબર, તો જોઈએ. તો કે જે એબીસીડી ના અક્ષરો હોય, આ બધા એક્સ એક્સ છે ને બધું, અહીંયા વાય છે, અહીંયા એક્સ છે, અહીંયા વાય છે. બરોબર, આ બધાને કહેવાય ચલ પદ. શું કહેવાય? એને ચલ પદ કહેવાય. જ્યારે આંકડાઓ હોય, જેમ કે જો બગડો છે, અહીંયા ખાલી 6 છે, અહીંયા 5 છે, અહીંયા 1 છે, આ બધા આંકડાને શું કહેવાય? અચળ પદ. શું કહેવાય? એને અચળ પદ. અચળ કે એટલે કે ફરે નહીં, એકડો એકડો જ, એકડો કોઈ દી બગડો થાય નહીં. એમ અહીંયા બગડો છે એ બગડો જ રહે, એ કોઈ દી એકડો થાય નહીં. એટલે કે અચળનો મતલબ થાય ફરે નહીં તેવા. અને ચલ એટલે શું? તો કે એબીસીડી ના આંકડા છે, તો એક્સ ની જગ્યાએ હું કાંઈ પણ મૂકી શકું ને, 5 મૂકું, 7 મૂકું, 9 મૂકું, 10 મૂકું. તો અચળ એટલે કે ફરે નહીં એવું, અને ચલ એટલે કે ફરતું રહે, એક્સ ની કે વાય ની જગ્યાએ જે પણ કિંમતો મૂકે એમ ઈ ફરે. ઓકે, તો આપણે જોતા હતા કે બહુપદીના પદના આધારે પ્રકાર. તો પહેલું, જો એક પદ હોય તો એને એક પદી કહેવાય, બે પદ હોય તો એને દ્વિપદી કહેવાય, 3 હોય તો એને ત્રિપદી કહેવાય. તો તમને એમ થાય સાહેબ આ તો 2, 3 પછી 4 હોય તો 4 પદી, પછી 5 પદી, 6 પદી એમ કહેવાય. પણ બહુપદી કોને કહેવાય? તો યાદ રાખજો કે બહુપદી એટલે કે જેમાં 2 અથવા 2 થી વધુ પદ હોય. શું હોય? યાદ રાખજો, બહુપદીનો મતલબ શું થાય? બરોબર, ધ્યાન આપજો કે બહુપદી એટલે કે જેમાં 2 અથવા 2 થી વધુ પદ આવેલા હોય તેને બહુપદી કહેવાય. જેમ કે આને બહુપદી કહેવાય, ત્રિઘાતને કહેવાય, 4 હોય તો 4 ઘાત, 5 ઘાત, આ બધાને શું કહેવાય છે? બહુપદી કહેવાય. બરોબર છે, તો પદના આધારે સમજાઈ ગયું બહુપદી કોને કહેવાય, કે બહુપદીમાં જો પદની સંખ્યા 2 અથવા 2 થી વધુ હોય તો એને બહુપદી કહેવાય, જો 2 થી ઓછી હોય તો એને શું કહેવાય? એક પદી કહેવાય, તો એ આવે નહીં. એનો મતલબ કે આ 2 પદ, 3 પદ, 4 પદ, 5 પદ જે પણ આવશે બધું જેમાં આવશે બહુપદીમાં આવશે. ક્લિયર? તો આ છે પદના આધારે બહુપદીના પ્રકાર. ઓકે, હવે જોઈએ બહુપદીના ઘાતના આધારે પ્રકાર. શેના આધારે? ઘાતના આધારે પ્રકાર જોઈએ. બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો,
ઘાતના આધારે બહુપદીના પ્રકાર. ઘાત એટલે શું? તો તમને ખબર પડ્યું છે, ઘાત એટલે કે જે આ ચલ પદ હોય એની ઉપર જે આંકડો હોય. કાંઈ ન હોય તો શું હોય? કાંઈ ન હોય તો એક હોય. જો અહીંયા કાંઈ નથી એટલે એક છે, અહીંયા એક છે, અહીંયા એક છે, અહીંયા ત્રણ છે, બે છે, કાંઈ ન હોય એટલે એક હોય. જેની ઉપર કાંઈ ન હોય એને એક ઘાત હોય, અને જેની ઉપર ઝીરો ઘાત હોય. યાદ રાખજો, એક્સ્ટ્રામાં તમને કહું છું કે એક્સ ની ઉપર ઝીરો ઘાત હોય ને કદાચ, તો એને શું કહેવાય? એક થઈ જાય. શું થઈ જાય? એક. તો વાય ની ઉપર ઝીરો ઘાત હોય તો એ થઈ જાય એક. ઝેડ ની ઉપર ઝીરો ઘાત હોય તો એક. એનો મતલબ કે કોઈની ઉપર ઝીરો ઘાત હોય એનો મતલબ થાય એક, અને કોઈની ઉપર કાંઈ પણ નો ઘાત લખી હોય તો એને શું કહેવાય છે? એક કહેવાય, નિઘાત. ઓકે. તો જો બહુપદીના ઘાતના આધારે પ્રકાર, તો ઘાતના આધારે એના ત્રણ પ્રકાર, આમ તો ઘણા બધા પ્રકાર છે પણ આપણે લખીએ તો પહેલો જે પ્રકાર છે એ છે એક ઘાત બહુપદી, અથવા એને કહેવાય સુરેખ બહુપદી. બીજો પ્રકાર છે બે ઘાત, અથવા તો આપણે કહેશું એને દ્વિઘાત. શું કહેશું એને? દ્વિઘાત બહુપદી. ત્રીજું આવશે ત્રિઘાત બહુપદી. તમ, ચાર ઘાત, પાંચ ઘાત એમ આગળ ચાલ્યા કરે, પણ શેના આધારે ઘાત કહેવાય? તો જો સુરેખ બહુપદી જો કેવી હોય, શું કેવું હોય? સુરેખ બહુપદી અથવા તો એક ઘાત બહુપદી. તો એમાં જે ચલ પદ હોય, ચલ પદ એટલે તમે સમજી જવાનું શું કહેવાનું, એક્સ વાય ઝેડ એ બધું. તો જે ચલ પદ હોય એની મોટામાં મોટી ઘાત એકડો હોવો જોઈએ. શું હોવો જોઈએ? એકડો. જો એક્સ વત્તા પાંચ, તો આને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. હું એમ કહું કે વાય વત્તા ત્રણ, એમ કહું ઝેડ ઓછા પાંચ, અથવા તો વાય વત્તા ત્રણ. તો તમે જો વાય વત્તા ત્રણ તો બે વાર થઈ ગયું છે, આપણે વાય વત્તા લઈએ આઠ. ચાલો, આ બધીને સુરેખ કહેવાય. શું કહો? કારણ કે બધામાં ચલ કયો છે? તમે કહેજો સાહેબ આમાં એક્સ ચલ છે, આમાં વાય ચલ છે, આમાં ઝેડ છે, આમાં વાય છે. તો જે ચલ પદો છે એની ઉપરની ઘાત કઈ કઈ છે? તો જુઓ તમે ધ્યાનથી, અહીંયા એક્સ ની એક ઘાત કાંઈ નો એટલે એક, વાય ની કાંઈ નો એટલે એક, ઝેડ ની કાંઈ નો એટલે એક ને, વાય ની કાંઈ નો. તો જયારે ચલ પદની ઘાત કેટલી હોય? એક હોય. યાદ રાખજો, શું હોય? ઘાત જે છે એ કેટલી હોય? એક. એક ઘાત હોય તો એને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. બરોબર છે? આવી જ રીતે જોઈએ બહુપદી કેવી? દ્વિઘાત. દ્વિઘાતમાં હું લખું તો એક્સ નો સ્ક્વેર વત્તા પાંચ એક્સ વત્તા છ, અથવા તો એક્સ આપણે વાય લઈએ કે વાય નો સ્ક્વેર વત્તા વાય ઓછા ત્રણ, એ લઈએ તો એ નો સ્ક્વેર વત્તા એ ઓછા એક. ચાલો, તો આ બધામાં તમે જુઓ ધ્યાનથી કે જે ચલ પદો છે, તો બે બે ચલ પદો છે, આ એક્સ એક્સ, વાય વાય, એ એ છે ને, આમાં તો એક જ હતું, આમાં તો બે છે. તો જ્યારે બે ચલ હોય તેમાં સૌથી મોટી ઘાત કોની છે? તો કે જો અહીંયા એક્સ હોય કાંઈ એટલે એક હોય, તો એક અને બે તો મોટું કોણ કહેવાય? એમ કે સાહેબ બે. તો આ બહુપદી કેટલી ઘાત કહેવાય? બે ઘાત કહેવાય. તો બહુપદીની ઘાત કહેવાય બે. અહીંયા કોણ છે? તો કે બે, એક એક છે ને, અહીંયા આવેલી એક, તો કેટલી કહેવાય છે? બે. અહીંયા જો એક તો બે. તો યાદ રાખો કે જે બહુપદીમાં મોટામાં મોટી ઘાત બે હોય એને શું કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. બરોબર છે? મોટા મોટી ઘાત એક હોય એને સુરેખ કહેવાય. મોટા મોટી ઘાત કેટલી હોય બહુપદીની? બે. હવે ઘાત કઈ જોવાની? તો જે એક્સ કે વાય કે વાળા પદ હોય એમાં જે સૌથી મોટી હોય એ જોવાય. કાંઈ ન હોય તો એકડો હોય, અને જો હોય તો એ બે. તેને શું કહેવાની? દ્વિઘાત. હવે વાત કરીએ શેની? ત્રિઘાત બહુપદીની. તો ત્રિઘાતમાં ત્રણ હોય, એક્સ ની ત્રણ વત્તા એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા એક, અથવા તો એક્સ નો વર્ગ વત્તા એક્સ વત્તા એક્સ ની ઘન ઓછા એક. ચાલો ત્રીજું જોઈએ, વાય વત્તા વાય નો વર્ગ ઓછા વાય ની ત્રણ ઘાત વત્તા એક. આ ત્રણેય ઉદાહરણમાં તમે ધ્યાનથી જોજો કે સૌથી મોટી ઘાત કેટલી છે. તો કે જો આ એક્સ 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 ત્રણ એક્સ છે, ત્રણેય ઘાત જો કાંઈ ન હોય તો એક હોય. તો કે એક બે ત્રણ, તો મોટી ઘાત કેટલી છે? તમે કહેશો સાહેબ ત્રણ. આમાં જો આની એક્સ ની બે, અહીં કાંઈ એટલે એક, અને આની ત્રણ, તો કેટલી મોટી ઘાત? ત્રણ. અહીંયા જો વાય ની એક, વાય ની બે, અને વાય ની ત્રણ, તો મોટી ઘાત કેટલી? ત્રણ. તો આ જે બહુપદી છે એની ઘાત કેટલી છે? ત્રણ. તો જો એક ઘાત હોય તો એનો સુરેખ અથવા એક ઘાત બહુપદી કહેવાય. જો મોટા મોટી ઘાત કેટલી હોય? બે, તો એને કહેવાય દ્વિઘાત બહુપદી. જો મોટા મોટી ઘાત હોય ત્રણ, તો એને કહેવાય ત્રિઘાત બહુપદી. પછી એમાં ચાર ઘાત, પાંચ ઘાત, છ ઘાત, જે મોટા મોટી ઘાત હોય એની ઘાત બહુપદી કહેવાય. બરોબર છે? અથવા તમને એમ પૂછે બહુપદીની ઘાત જણાવો, એવો સવાલ આવે. શું આવે?
બહુપદીની ઘાત જણાવો. હું તમને એમ લખું કે બહુપદીની ઘાત જણાવો. આવો તમને પ્રશ્ન પૂછ, હું તમને બહુપદી આપું, 5 વત્તા x ની 6 વત્તા x વત્તા x ની 3 વત્તા 2. ચાલો આ બહુપદીની તમને એમ પૂછે કે ઘાત જણાવો, તો કેટલી ઘાત? તો ભાઈ સરવાળો નહીં કરવાનો, ઘણા એમ કરે 5 ને 6 11, 11 ને 1 12, 12 ને 3 15, 15 ઘાત, એમ નહીં. આપેલી બહુપદીમાં સૌથી મોટી ઘાત કેટલી છે? તો એમ કહેશો સૌથી મોટી તો સાહેબ 6 છે, તો આ બહુપદીની ઘાત કેટલી થશે? 6 થશે. સમજાઈ ગયું? જે પણ બહુપદી આપ્યું એમાં જે સૌથી મોટી ઘાત હોય એની બહુપદીની ઘાત કેમ. ઓકે, તો આપણે શું જોયું? તો કે આ પદના આધારે પ્રકાર જોયા, અને આ જોયું ઘાતના આધારે. પદના આધારે શું? તો કે પદ ગણવાના, જેટલા પદો એટલા પદી કહેવાય, અને બે અથવા બે થી વધુ હોય તો એને શું કહેવાય? બધાને બહુપદી કહેવાય. બે અથવા બે થી વધુ, 3, 4, 5, આ બધાને શું કહેવાય? બહુપદી કહેવાય. પછી બહુપદીના ઘાતના આધારે પ્રકાર જોયા આપણે. એક ઘાત હોય એને સુરેખ કહેવાય, દ્વિઘાત, ત્રિઘાત, મોટા મોટી ઘાત હોય એટલી ઘાત કહેવાય. ઓકે, હવે આપણે જોઈએ કે એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત આ બહુધી બહુપદીના પ્રમાણિત સ્વરૂપો. શું જોઈશું આપણે? એના પ્રમાણિત સ્વરૂપ. ચાલો, બહુ સહેલું છે વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આપણે ભણી ગયા છે, ધ્યાનથી જોજો. ચાલો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ બધી જ બહુપદીઓના પ્રમાણિત સ્વરૂપ. શું જોશું આપણે? પ્રમાણિત સ્વરૂપ, બહુપદીના પ્રમાણિત સ્વરૂપ. તો તમને મેં એક ઘાત, દ્વિઘાત, ત્રિઘાત બહુપદી લખાવી. આ જ બહુપદીને મારે પ્રમાણિત સ્વરૂપમાં લખવી છે. તો એક ઘાત એને શું કહેવાય? તો કે સુરેખ બહુપદી કહેવાય. બીજાને કહેવાય દ્વિઘાત બહુપદી, અને ત્રીજું છે ત્રિઘાત બહુપદી. બસ આપણે આટલું જ ભણવાનું આવે છે. આ 3 બહુપદીમાં જ આપણે દાખલાઓ આવે છે, બરોબર? તો જોઈએ, તો સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ લખવું હોય તો આમ લખાય કે એ એક્સ વત્તા બી, કે જ્યાં એ બરાબર 0 ન હોય અને બી બરાબર બી તો ન હોય તો ચાલે, બરોબર? એ બરાબર 0 હોતો નથી. શું છે? આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. જુઓ તમે આ બહુપદીને આની સાથે સરખાવો, તો જો એક્સ વત્તા બી, એ અને બી એટલે શું છે? તો કે એ તો સહગુણક છે. તમારે 9મા ધોરણમાં આવી ગયું છે, છતાં હમણાં સમજાવું છું કે સહગુણકો એટલે શું. તો કે જેની આગળ જે આંકડા હોય, એક્સ ની આગળ જે આંકડા, શું કહેવાય? એક્સ નો સહગુણક કહેવાય. ઓકે, તો જો આ એનું પ્રમાણિત સ્વરૂપ થયું, એક્સ વત્તા બી, એ એટલે કાય નો એટલે એકડો હોય, એક્સ એટલે એક્સ અને બી એટલે 5 છે ને બધું. જો વાય એટલે કાય નો એટલે 1, બી એટલે 3, અહીંયા ઝેડ વાળું, આ બધા સેમ છે. આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, અને આ એના શું છે? ઉદાહરણ છે. એ જે હવે દ્વિઘાતનું જોઈએ, તો જો આવું એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી, કે જ્યાં એ બરાબર નથી 0 અને બી બરાબર નથી 0. શું કામ? આનો મતલબ શું થાય? શરતનો એ બરાબર 0 નહીં, બી બરાબર 0 નહીં, એ શું છે? તો જો હું અહીં 0 મૂકું એ અને બી જગ્યાએ, તો આ એ 0 × x એટલે તો 0 થઈ ગયું. કોઈ પણ નો 0 એ ગુણાકાર શું થઈ જાય? 0 કહેવાય ને. બી ગુણ્યા એક્સ એટલે 0 થઈ જાય. તો આ વયું જ જાય, તો સી એકલો વધે તો એને કઈ દ્વિઘાત કહેવાય નહીં. શું કામ? કારણ કે દ્વિઘાત બહુપદી માટે મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ? 2. જો 2 ઘાત વાળું પદ વયું જાય, હું એ ની જગ્યાએ શું મૂકું? 0 મૂકું, પદ વહી જાય, તો પછી દ્વિઘાત બને નહીં. ઓકે, હવે એવું જ તે લખીએ આપણે ત્રિઘાત બહુપદી માટેનું સ્વરૂપ. એ એક્સ નો ઘન વત્તા બી એક્સ નો વર્ગ વત્તા સી એક્સ વત્તા ડી, બરોબર છે? આનું પ્રમાણિત સ્વરૂપ થયું. જો 3 ઘાત છે એટલે એક્સ ઘન, એક્સ વર્ગ, એક્સ. ઘાતને હંમેશા ઉતરતા ક્રમમાં લખવાની. શેમાં? અને પ્રમાણિત સ્વરૂપમાં જો એક્સ વાળું પદ અચળ પદ, પછી વર્ગ વાળું વર્ગ વગરનું અચળ પદ, 3 ઘાત વાળું, 2 ઘાત વાળું, 1 વાળું અને અચળ પદ, આમ ઉતરતા ક્રમમાં હોય, બરોબર? તો આ ત્રિઘાતનું છે એ બી સી ડી. આને શું કહેવાય? તો જો એ બી સી ને કહેવાય સહગુણકો. શું કહેશું આપણે? સહગુણકો. આ તમારે 9મા ધોરણમાં આવી ગયું છે, છતાં આપણે રિવિઝન કરી લઈએ. તો આ પ્રમાણિત સ્વરૂપ છે. જો તમે આ પ્રમાણિત સ્વરૂપ સાથે આને સરખાવો, તો એ એટલે કેટલા છે? કાય નો એટલે 1 હોય, બી એટલે કેટલા છે? કાય નો એટલે 1 હોય, સી એટલે તો કે 1 અને ડી એટલે 1, બરાબર ને? આ પ્રમાણિત સ્વરૂપમાં સરખાવો. ચાલો, બધાને હું તમને પ્રમાણિત સ્વરૂપમાં ફરી વાર એક ઉદાહરણ આપી દઉં છું, સરખાવવામાં તમને ચાલુ પડશે. જેમ કે આનું ઉદાહરણ આપું, તો 2x વત્તા 3, આનું ઉદાહરણ આપું,
पांच एक्स नो वर्ग वत्ता त्रण एक्स वत्ता चार, અહીંયા લઈએ આપણે પાંચ એક્સ નો ઘન ઓછા ત્રણ એક્સ નો વર્ગ વત્તા ચાર એક્સ વત્તા પાંચ. ધ્યાનથી જોજો, બધાના એબીસીડી લખવાના છે. એબીસીડી કેમ લખશું? તો કે આમાં એ અને બી શું કહે? તો કે એ બરાબર બે અને બી બરાબર ત્રણ. આમાં જો એ બરાબર પાંચ, બી બરાબર ત્રણ અને સી બરાબર ચાર. અહીંયા જો એ બરાબર બે, બી બરાબર માઇનસ ત્રણ, સી બરાબર ચાર અને ડી બરાબર કેટલા છે? પાંચ. સરખાવાના એને, ખાલી સરખાવાનું છે પ્રમાણિત સ્વરૂપ. એટલે એબીસીડી તમે લખી શકો. આ એબીસીડી હું શું કામ શીખવાડું છું લખતા? કારણ કે હમણાં નેક્સ્ટ લેક્ચર જે આપણો આવશે એમાં સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સહસંબંધ ચકાસવાના સૂત્રો આવશે. એ સૂત્રોમાં એ અને બી ને સી ને ડી ના બધું આવે. તો તમને ખબર પડી જાય કે એબીસીડી ક્યાંથી લખ્યા. તો કોઈ પણ બહુપદી હોય એમાં જો પહેલું પદ જે હોય ને હારે હોય ને એક્સ એ કહેવાય, બીજા પદમાં એને બી કહેવાય, ત્રીજા પદને સી કહેવાય અને છેલ્લું પદ એને કહેવાય ડી. જો બે જ પદો હોય તો એ બી આવે, ત્રણ પદ હોય તો એ બી સી ત્રણ આવે અને ચાર પદ હોય તો એ બી સી ડી ચાર આવે. ઓકે, તો સહગુણકોમાં સમજ પડે તમને? આપણે મુદ્દો આવી ગયો છે અગાઉના ધોરણમાં કે સહગુણક એટલે શું. ઉદાહરણ તરીકે લઈએ, હું તમને એક બહુપદી આપું આવી કે ત્રણ એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા બે, બરાબર? આ બહુપદી છે. હવે તમને પૂછે કે ભાઈ એક્સ સ્ક્વેર નો સહગુણક શું થાય, અથવા તો એક્સ નો સહગુણક શું થાય? તો એક્સ સ્ક્વેર ની આગળ જે આંકડો સહગુણક કહેવાય કેટલો છે? ત્રણ. એક્સ ની આગળ એને કહેવાય સહગુણક. તો એક્સ ની આગળ કોણ છે? ત્રણ. તો ત્રણ. અને આને શું કહેવાય? તો કહેવાય અચળ પદ. શું કહેવાય? અચળ પદ કેટલું હોય? માઇનસ બી. હવે ઘણા એમ છે સહગુણક એટલે હંમેશા પ્લસ જ આવે, વધતા જ આવે, એવું થાય નહીં. જો અહીંયા તમારે આમ હોત માઇનસ ત્રણ, તો તમે શું લખત? એક્સ નો સહગુણક લખાય તમારે માઇનસ ત્રણ. નિશાની હંમેશા સાથે રાખવાની. ઓકે, તો સહગુણકો તો તમને નવમા ધોરણમાં આવડતા હતા લખતા. આ પ્રમાણે સ્વરૂપ છે ત્રણે બહુપદીનું, બરોબર ધ્યાન આપજો. સહગુણકો અને ઘાતના આધારે બહુપદીના પ્રકાર. ઓકે, તો આજે આપણે આટલું રાખીએ છીએ. પહેલો ચેપ્ટર લેક્ચર છે એટલે થોડું ટૂંકું રાખ્યું છે, બહુ સહેલો ટોપિક લીધો છે. ઘરે જઈને જે હોમવર્ક આપ્યું છે બરોબર તૈયાર કરજો. વિડીયો ન સમજાય તો ત્રણથી ચાર વખત જોજો. ઘણા વિદ્યાર્થીઓના હજી લાઇટનો પ્રોબ્લેમ હોય છે, અથવા ઘણા વિદ્યાર્થીઓ એપ્લિકેશન અપડેટ કરાવી નથી, તો સ્કૂલ ઉપર એપ્લિકેશન અપડેટ કરાવજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું ત્યારે આની પછીના દાખલાઓ જોશું. છતાં પણ આમાં જો કોઈને મુશ્કેલી હોય સમજવામાં તો તમે કોઈ પણ ટાઈમે ફોન કરીને પૂછી શકો છો, અથવા તો શાળાએ 9 થી 5 ટાઈમમાં આવીને જે કંઈ ન સમજાતું હોય તે શીખી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.